નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું બ્રિજેશ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના ભાગમાં આપણે જોયું હતું કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વાહક તાર ચુંબક તરીકે વર્તે છે આ ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યારબાદ ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાઓ આ તમામ મહત્વના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી હતી અને છેલ્લે એક મુદ્દા પર અટક્યા હતા કે જ્યારે સુરેખ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે વાહક તારમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે તો હોકા યંત્રની સોયનું કોણાવર્તન બદલાય છે એનો મતલબ એ થયો કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પર પણ કોઈક અસર થતી હશે તો કેવા પ્રકારની અસર થતી હશે અથવા તો વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ કઈ દિશામાં હશે એની પર કેવા પ્રકારની અસર થતી હશે આ બધા જ મુદ્દાઓ ને આગળ હવે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિને પીપીટીમાં સમજી લઈએ ત્યારબાદ આગળની એ જ પ્રવૃત્તિને આપણે પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો પીપીટીની અંદર આપણે જોઈએ તો પ્રવૃત્તિ છે વિદ્યુત પ્રવાહની ચુંબક ચુંબકીય ક્ષેત્ર પર અસર અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે જો સાધનોની ગોઠવણી કરીએ તો એક કડ એ મીટર અવરોધ આ બધાને બેટરી અને વિદ્યુત વાહક તાર બધાને એક દિશામાં જો ગોઠવવામાં આવે શ્રેણીની અંદર ગોઠવવામાં આવે અને એક પૂંઠા ઉપર જ્યારે ચુંબકીય ક્ષેત્ર એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રની દિશા એ ચુંબકીય ક્ષેત્રની અસર આ બધી જ વાતો આ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાની છે અહીં સુસ્પષ્ટ રીતે આકૃતિની અંદર આ પ્રવૃત્તિનો સેટઅપ આપણને સમજાવેલો છે આ પ્રવૃત્તિ આપણે અહીં સમજવાનો જો પ્રયત્ન કરીએ તો એનું તારણ આપણને શું મળશે તો એ તારણ સમજવા માટે અથવા તો પ્રવૃત્તિને પ્રયોગ દ્વારા કરી અને એના તારણ ઉપર આપણે આવીશું તો અહીં આપણે જોઈએ તો ટેલિટોપની અંદર આખો એક સેટઅપ ગોઠવેલો છે અગાઉ કહ્યું એ પ્રમાણે કે વિદ્યુત વાહક તાર જે છે એ વિદ્યુત વાહક તારની અંદર આ લાલ કલરનો જે ટર્મિનલ એ આપણો બેટરીનો જે લાલ ટર્મિનલ છે જે પ્લસ છે એ પ્લસ દિશામાંથી એ પસાર થાય છે અને અહીં જે વાહક તાર છે એ વાહક તારને આ પૂંઠાની નીચેથી પસાર કરી અને પાછો અહીં ઉપર લાવવામાં આવે છે આ જે ભાગ છે એનો ધન ધ્રુવ છે જે આપણે જોઈ શકીએ છીએ લાલ કલરનો ટર્મિનલ છે ધન ધ્રુવ છે અને આ કાળા કલરનો ટર્મિનલ છે ઋણ ધ્રુવ છે લાલ કલરનો ટર્મિનલ અત્યારે એ લાલ કલરના ટર્મિનલ સાથે એ મીટર સાથે જોડેલો છે જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે બેટરીનો જે એલિમીટરનો જે ધન ધ્રુવ છે એની સાથે એને જોડેલો છે ત્યારબાદ બેટરીનો ઋણ ધ્રુવ એ અહીં આપણે જોઈ શકીએ છીએ કે એના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે એનો મતલબ એ થયો કે વિદ્યુત પ્રવાહની દિશા અત્યારે વાહક તારમાં આ તરફથી એટલે કે ઉપરની તરફથી નીચે તરફ જશે અને પાછો બેટરીના એલિમીટરમાં આવશે અત્યારે આપણે સાથે સાથે એ પણ જોઈએ છીએ કે વાહક તારની આસપાસ આગાઉ આપણે શીખી ગયા છીએ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય અસર ઉત્પન્ન થવાના કારણે જ હોકા યંત્રની સોય કોણા વર્તન પામે છે આ આપણે શીખી ગયા છીએ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે જે હો ગોઠવેલા બધા જ નાના નાના હોકા યંત્ર છે એ તમામ નાના હોકા યંત્રની નીડલ જોઈશું એની સોય તો એક જ દિશામાં છે આ હોકા યંત્રની સોય આ રીતે ઉત્તર દિશામાં આ ઉત્તર દિશામાં ગોઠવાયેલી છે આ એના ઉત્તર દિશામાં ગોઠવાયેલા બધા જ છેડા એક જ દિશાની અંદર ગોઠવાયેલા છે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થયેલા છે હવે જ્યારે એ બેટરી એલિમિનેટર દ્વારા એને પ્રવાહ આપવામાં આવે ત્યારે એના ઉપર શું અસર થાય છે એ આપણે જોઈશું તો જ્યારે હવે એ સ્થિર થશે ત્યારે બધા જ હોકા યંત્રની નીડલ એક ચોક્કસ દિશાની અંદર ગોઠવાય છે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે નીડલ છે એ અહીંયાથી ગોઠવાયેલી છે આ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ આ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ એનો મતલબ એ થયો કે જ્યારે વિદ્યુત પ્રવાહ એ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ એટલે કે આ દિશામાં હોય છે નીચેની તરફ ઉપરથી નીચેની તરફ છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં ગોઠવાયેલી છે ચુંબક આ જે હોકાયંત્રની સોય છે એ બધી જ એક જ દિશામાં ગોઠવાઈ જાય છે હવે બીજું આપણે જો જોઈએ કે આ જે હોકાયંત્ર છે એક એ હોકાયંત્રને દૂર લઈ જવામાં આવે તો શું થશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે હોકા કેટલાક હોકા યંત્ર છે એ વાહકતાની નજીક છે કેટલાક હોકા યંત્ર ગણે દૂર મૂકેલા છે હવે આપણે એનું કોણાવર્તન જોઈશું તો અહીં જોઈ શકીએ છીએ કે આ જે ચુંબક જે હોકાયંત્ર છે જે વાયરની સૌથી નજીકનો છે એની અંદર જે ડિફ્લેક્શન છે એ ઘણું વધારે છે આ હોકા યંત્રની સાપેક્ષ ફરીથી આપણે જોઈ લઈએ કેટલાક હોકા યંત્ર એવા છે બરાબર આનું નિરીક્ષણ કરીશું મિત્રો ફરી પુનરાવર્તન કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અત્યારે આ હોકાયંત્ર જે છે એની નીડલ ક્યાંક ગોઠવાયેલી છે આપણને દેખાય રીતે આપણે એને ગોઠવી દઈએ આ એક હોકાયંત્ર છે જે વાહક તારથી દૂર છે અહીં આપણે જોઈ શકીએ છીએ એનું અંતર તો જ્યારે આ હોકાયંત્રને આ રીતે ગોઠવેલા છે હવે હું જ્યારે ફરીથી વિદ્યુત ચુંબકીય પ્રવાહ પસાર કરીશ આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીશ ત્યારે આ હોકા યંત્રની નીડલ બધા જ હોકા એક સાથે ડિફ્લેક્શન સરખી રીતે અનુભવતા નથી કેટલાક હોકા યંત્રનું ડિફ્લેક્શન વધુ થાય છે તો કેટલાક હોકાયંત્રનું ડિફ્લેક્શન ઓછું થાય છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ તો જે હોકા ડિફ્લેક્શન ઓછું થાય છે આપણે ફરીથી આ પ્રયોગને જોઈએ એક હોકાયંત્ર ખૂબ જ નજીક મૂક્યું છે બીજું હોકાયંત્ર એનાથી દૂર મૂકેલું છે દૂર મૂકેલા હોકાયંત્ર ની અંદર થતું ડિફ્લેક્શન કોણાવર્તન આપણે જોઈએ સાથે સાથે નજીક મૂકેલા હોકાયંત્ર ની અંદરનું કોણાવર્તન પણ આપણે જોઈએ બંને ને એક સાથે જોઈશું તો વધુ સ્પષ્ટ થશે તો આ હોકાયંત્ર ની અંદર કોણાવર્તન વધુ થાય છે આ અંદર કોણાવર્તન ઓછું થાય છે કારણ કે તે વાહક તારથી ગણે દૂર છે તો આ એક મહત્વનો એક મુદ્દો હતો કે જેને આપણે સમજવાનો એક પ્રયત્ન કર્યો જ્યારે કોઈ પણ વિદ્યુત વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે આ ચુંબકીય અસરની અમુક વિસ્તાર સુધી પ્રભાવ જોવા મળે છે જેને આપણે અગાઉના મુદ્દામાં જોયું હતું કે એને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે આ ચુંબકીય ક્ષેત્ર એ અમુક અંતર સુધી પ્રભાવી છે અમુક અંતર સુધી એનો પ્રભાવ ઘટતો જાય છે જે આપણે જોયું એનો મતલબ એ થયો કે એક વસ્તુ આપણે કહી શકીએ છીએ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે જો અંતર વધે વાહકથી વસ્તુનું અંતર વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે અને જો ચુંબકીય વસ્તુ અંતર ઓછું હોય એટલે કે ખૂબ જ નજીક હોય તો કોણાવર્તન વધુ થાય છે અહીં આપણે એક વસ્તુ જોઈ કે અંતર ઉપર આધારિત છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતું ચુંબકીય અસર અથવા તો ચુંબકીય ક્ષેત્ર એ અંતર સાથે સંબંધ ધરાવે છે આ એક આપણે જોયું ફરીથી આપણે એને રિસેટઅપ કરીએ છીએ ફરીથી હોકા યંત્રને આપણે ગોઠવીએ છીએ અને સાથે સાથે બીજી એક વાત પણ આપણે સમજવાની છે એ કઈ વાત છે એ આપણે અહીંયા સમજી લઈએ તો ફરીથી આપણે એ સેટઅપ કરીશું હોકા યંત્રને ફરી નજીક ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો એક ચુંબકીય અસર એટલે કે ચુંબકત્વ ઉપર અંતરની અસર થાય છે આ એક વસ્તુ જોઈ હવે આપણે ફરીથી આ પ્રયોગ અત્યારે બધા જ હોકા યંત્રની નીડલ એક જ દિશામાં ગોઠવાયેલી છે ફરીથી એક પ્રયોગનું પુનરાવર્તન કરીશું તો બધી જ હોકા યંત્રની સોય એક ચોક્કસ દિશાની અંદર ગોઠવાય એની દિશાનું ફરી આપણે અભ્યાસ લઈએ તો આ ધન ધ્રુવ અત્યારે વિદ્યુત પ્રવાહ આ દિશામાંથી પસાર થઈ અહીં નીચેની તરફથી અહીં પાછો ઋણ ધ્રુવ તરફ આવે છે અને ધ્રુવમાંથી પાછો જશે એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા અત્યારે આ દિશામાં છે ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે આ દિશામાં ફરે છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવે આપણે એના છેડા બદલીએ છીએ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા બદલીએ છીએ તો શું થશે તો વિદ્યુત પ્રવાહની દિશા બદલીશું અત્યારે પાછું ઓરિજિનલ સ્થિતિમાં હોકા યંત્રો આવી ગયા છે હવે આપણે એની દિશા બદલીએ છીએ અહીં મિત્રો જોઈ શકીએ છીએ દિશા બદલવા માટે હું ટર્મિનલના છેડા બદલું છું બેટરીના ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે અને ઋણ ધ્રુવને ધન ધ્રુવ સાથે એટલે કે હવે અહીં આપણે જોઈશું તો આ જે ઋણ ધ્રુવ છે એ આની સાથે જોડ્યો છે અને અહીંયા ધન ધ્રુવ જોડ્યો છે એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા પહેલાં ઉપરથી નીચેની તરફ હતી હવે કઈ દિશા થશે તો આ ધ્રુવમાંથી એટલે કે અહીં નીચેથી ઉપરની તરફ આવશે અને આ ટર્મિનલમાં આવી અને પાછો એલિમીટરમાં જશે તો હોકા યંત્ર ઉપર શું અસર થાય છે તો આપણે મિત્રો અહીં જોઈ શકીએ છીએ કે હોકા યંત્રની દિશા એ આમ થઈ ગઈ એટલે કે આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હતી અગાઉ જે ગોઠવી એ ઘડિયાળની દિશામાં જ અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધા જ નિડલ એ આ દિશામાં ગોઠવાઈ ગયા છે જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વિષમ ઘડી છે ફરીથી આપણે આ પ્રયોગનું હજુ એક વખત દિશા બદલીને સમજવાનો પ્રયત્ન કરીએ આ એટલા માટે મુદ્દો અગત્યનો છે કે આગળ જતાં આના આધારે બીજા બે મહત્ત્વના મુદ્દા આપણે સમજવાના છે એટલે ફરી આપણે એની દિશા વિદ્યુત પ્રવાહની આપણે જોઈએ તો અહીં આપણે એટલો એક એક વસ્તુ અહીં પહેલાં સમજી લઈએ આપણે કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ વાત તો નક્કી છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તે જાણવું મુશ્કેલ છે વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા આપણને ખબર હોય છે પરંતુ એ વખતે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે આ મહત્વનો મુદ્દો છે જે સમજવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણને મદદરૂપ થશે વા વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ એ ઘણો મહત્વનો નિયમ છે જે આપણને સાબિત કરવામાં સરળતા પડે છે આપણે હવે જોઈએ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે કે માની લો કે મેં મારા હાથની અંદર એક વાહક તાર પકડ્યો છે જેમાં વિદ્યુત પ્રવાહની દિશા આમ છે હવે મારા જમણા હાથના અંગૂઠાને અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે એનો વિદ્યુત પ્રવાહની દિશા જો આ દિશામાં હોય તો મારી આંગળીઓ છે એનો હું વાળવાનો પ્રયત્ન કરીશ તે કઈ દિશામાં વળશે તો આ દિશામાં વળશે આ દિશા એ કઈ દિશા છે તો ઘડિયાળના કાંટાની દિશા સમઘડી દિશા એટલે કે જ્યારે મારા હાથ જમણા હાથનો અંગૂઠો નીચેની તરફ છે એનો મતલબ કે વાહક તારની દિશા એ અંગૂઠાની દિશામાં છે તો મારી આંગળીઓ જે છે એ વાહક તારની આસપાસ કઈ રીતે વીંટળાશે તો સમગડી દિશામાં વીંટળાશે આ જ વસ્તુને જ્યારે હું આમ ઉપરની તરફ એટલે કે વાહક તારમાંથી પહેતા પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા હું ઉપરની તરફ લઈ લઉં છું અને પછી આંગળીઓને વીંટાળવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો જોઈ શકીએ છે કે આ દિશામાં જ્યારે આ દિશામાં જ્યારે અંગૂઠો હોય ત્યારે વાહક તાર આ દિશામાં વીંટળાય છે જે વિષમ ગળી દિશામાં છે મારી આંગળીઓ વાહક તાર ઉપર વિષમ ગળી દિશામાં વીંટળાય છે એ જ વસ્તુને આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અત્યારે આપણે જોઈશું તો વિદ્યુત પ્રવાહ એ ધન ધ્રુવથી ધ્રુવ તરફ જાય એનો મતલબ એ થયો કે વિદ્યુત પ્રવાહની દિશા આમ છે અહીં આપણે જોઈ શકીએ છીએ નીચેની તરફ માની લો કે હું વાહક તારને હું પકડું છું અને એને ગોઠવવાનો પ્રયત્ન કરું છું તો વાહક તાર આ દિશામાં જ એટલે કે મારી જે વિદ્યુત પ્રવાહ છે એ આ દિશામાં ગોઠવાયેલો છે આપણે અહીંયા આ કેમેરાની અંદર જોઈએ કે જે સીધું આપણને દેખાશે અત્યારે ટેલિટોપની અંદર જે વાહક તાર છે એ આ દિશામાં ગોઠ્યો છે અને મેં મેં આ રીતે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ નીચેની તરફ પસાર થાય છે તો એનો મતલબ એ થયો કે હોકા યંત્રની બધી જ નીડલ એ કઈ દિશામાં ગોઠવાવી જોઈએ સમગળી દિશામાં તો આપણે જોઈએ છે કે સમગઢી દિશામાં ગોઠવાય છે તો અત્યારે ફરી યાદ કરાવી લઉં કે વિદ્યુત પ્રવાહની દિશા આમ છે અહીંયા ઉપરથી નીચેની તરફ એટલે કે મારો અંગૂઠો નીચેની તરફ છે નીચેની તરફ છે હવે જ્યારે હું એને પ્રવાહ આપું છું ત્યારે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મારી આંગળીઓ આમ સમગળી દિશામાં વીઠળાય તો આ સમગળી દિશામાં આ આંગળીઓ વીંટળાય તો આ દિશા ગોઠવાશે હવે જ્યારે પ્રવાહની દિશા ઉલટાવામાં આવે છે તો પ્રવાહની દિશા આપણે જ્યારે ઉલટાઈશું એટલે કે પ્રવાહ હવે પહેલા જે પ્રવાહ હતો એ ઉપરથી નીચેની તરફ જતો હતો હવે પ્રવાહ નીચેથી આ નીચે જે પાટિયું છે એ પાટિયા ઉપરથી બહાર આવતો વાહ વાહક તાર છે એમાં નીચેથી ઉપરની તરફ છે નીચેથી ઉપરની તરફ છે એટલે કે મારો અંગૂઠો ઉપરની તરફ છે થમ્સ અપ તો આ મારી આંગળીઓ જે દિશામાં વીંડાય છે એ દિશામાં વાહક આ હોકા યંત્રની સોય સ્થિર થવી જોઈએ આપણે જોઈ લઈએ તો મિત્રો આપણે એ જોઈ શકીએ છીએ કે મારી આંગળીઓ જે દિશામાં વીંજાય છે એ જ દિશામાં વાહક બધી જ હોકા યંત્રની સોય ગોઠવાયેલી છે આના દ્વારા આપણે એ સમજી શકીએ છીએ કે વાહક તાર જે છે વાહક તારમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહની દિશા ઉપર ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબક ચુંબકની ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી થતી હોય છે તો આપણે હવે એ તારણ ઉપર આવીએ જોઈએ પીપીટી દ્વારા કે તારણ શું કહે છે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરવાથી આપેલા કોઈપણ બિંદુ પાસે ઉત્પન્ન તથા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં પણ વધારો થાય છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉપર કોણ અસર કરશે તે એક તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અસર કરશે બીજું હોકા યંત્રને વાહક તારથી દૂર લઈ જવામાં આવે તો હોકા યંત્રની સોયનું કોણાવર્તન ઘટે છે એનો મતલબ એ થયો કે એક તો વિદ્યુત પ્રવાહ અસર કરે છે ચુંબકીય ક્ષેત્ર ઉપર બીજું અસર કરતું પરિબળ અંતર છે જો અંતર વધારવામાં આવે તો કોણાવર્તન ઘટે છે જો અંતર ઘટાડવામાં આવે તો કોણાવર્તન વધે છે આમ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતા ઘટે છે આપણે જો આ જ પ્રયોગને લોખંડનો ભૂકો એની આજુબાજુ ભભરાઈ વાહકની આસપાસ ભભરાઈ અને જો ચેક કરવામાં આવે તો કંઈક અહીં બતાવેલ આકૃતિ પ્રમાણેની વાત તૈયાર થાય છે જે વાહકતાની આસપાસ વર્તુળાકાર ગોઠવાયેલી હોય છે જેમ જેમ વાહકથી દૂર જતા જઈએ તેમ તેમ જે વર્તુળો છે એ વર્તુળ ઘણા મોટા થતા જાય છે અને દૂરના વર્તુળ ઉપર મૂકેલું કોઈક હોકાયંત્ર જેવી વસ્તુ જો મૂકવામાં આવે તો તેનું કોણાવર્તન ખૂબ જ ઓછું બતાવશે પરંતુ અહીં આવા નજીક કોઈ જગ્યાએ મૂકેલા વર્તુળ ઉપરનું કોણાવર્તન વધુ બતાવે છે આમ જેમ જેમ વાહકથી દૂર જતા જઈએ તેમ વર્તુળોની ત્રિજ્યા ઘણી મોટી થતી જાય છે તો આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ તો ઉપયુક્ત આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારથી દૂર જઈએ છીએ તેમ ઉદભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રિત વર્તુળો મોટાને મોટા થતા જાય છે એનો મતલબ એ થયો કે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે બે બે મહત્વના મુદ્દા આપણે જોયા કે વિદ્યુત પ્રવાહમાંથી એટલે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર આધાર રાખે છે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું ઉત્પન્ન થાય છે એનો મતલબ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે છે આ ઉપરાંત બીજી વાત શીખ્યા કે વાહક તારની નજીક જો હોકાયંત્રને મૂકવામાં આવે તો તેનું કોણાવર્તન વધારે આવે છે એનો મતલબ એ થયો કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રે એ અંતર ઉપર પણ આધાર રાખે છે એટલે કે વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર પણ આધાર રાખે છે અને અંતર ઉપર પણ આધાર રાખે છે અને ત્રીજી વાત આપણે જોઈ જે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એ ત્રીજી વાત કઈ છે તો આપણે જોઈએ પીપીટી દ્વારા અને તે છે એની દિશા તો અહીં આપણે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીં એક વાહક તાર છે માની લો કે આ એક વાહક તાર છે વાહક તારમાં પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા આ બતાવે છે જ્યારે નીચેથી ઉપરની તરફ વિદ્યુત પ્રવાહ બતાવે ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ વિષમ ગળી દિશામાં હોય છે જે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ્યા એ જ રીતે જ્યારે વાહકતારની દિશા વાહકતારમાં પસાર થતાં વિદ્યુત પ્રવાહની દિશા નીચેથી ઉપરથી નીચેની તરફ હોય ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ સમગડી દિશામાં છે આ આકૃતિને બરાબર સમજી લઈશું તો આગળ કરેલો જે પ્રયોગ છે એ આપણે ઇઝીલી સમજી શકીશું આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે એ પ્રવૃત્તિનું આ આકૃતિ સાથે ફરી પુનરાવર્તન કરીએ છીએ તો વધારે ક્લિયર થશે આપણે જોઈએ અત્યારે જે સેટઅપ કરેલું છે એ કયું કયા પ્રમાણેનું છે તો અત્યારે આપણે જોઈશું તો વિદ્યુત પ્રવાહ એ નીચેથી ઉપરની તરફ આવે છે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે નીચેથી ઉપરની તરફ આવે ત્યારે કોણાવર્તન જે છે એટલે કે અહીંયા ધન ઋણથી ધ્રુવ ધન તરફ છે ત્યારે કોણાવર્તન છે એ કઈ દિશામાં છે તો આપણે જોઈ શકીએ છીએ એ વિષમ ઘડી દિશામાં છે આકૃતિને આપણે ફરી જોઈ લઈએ પીપીટીમાં જે આકૃતિ છે એ અહીં આ જે આપણે જોયું એની અંદર જોઈએ કે નીચેથી ઉપરની તરફ જાય ત્યારે વિષમ ગણિત દિશા બતાવે છે મિત્રો આ આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ કે નીચેથી પ્રવાહ ઉપરની તરફ છે પેલી પ્રવૃત્તિમાં પણ એ જ વસ્તુ છે કે નીચેથી પ્રવાહ ઉપરની તરફ જાય છે ત્યારે વિષમ ઘડી દિશાની અંદર કોણાવર્તન બતાવે છે જે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ એ જ વસ્તુ અહીં પ્રવૃત્તિમાં પણ છે આપણે કે અત્યારે પ્રવાહ નીચેથી ઉપરની તરફ આવે છે અત્યારે આપણે જોઈએ તો અહીંયાથી આ બાજુ જે જાય છે એનો મતલબ એ છે કે અત્યારે વિદ્યુત પ્રવાહની દિશા આમ છે નીચેથી ઉપરની તરફ નીચેથી ઉપરની તરફ છે ત્યારે કોણાવર્તન વિષમ ઘડી દિશામાં બતાવે છે ફરીથી આપણે પીપીટીની બીજી આકૃતિ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં ઉપરથી નીચેની તરફની દિશા છે હવે ઉપરથી નીચેની તરફની દિશા છે તો ફરી આને યાદ રાખી લઈએ રિકોલ કરીશું તો પ્રવૃત્તિ વખતે ફરીથી આપણને કન્ફર્મેશન મળશે મિત્રો કે અહીંયા પ્રવાહની દિશા ઉપરથી નીચેની તરફ છે ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા એ કઈ દિશા બતાવે છે તો સમઘડી દિશા બતાવે છે આપણે અહીં જોઈ શકીએ છીએ આ એરો દ્વારા કે આ સમઘડી દિશામાં વર્તુળ આકાર આગ માર્ગ ઉપર ફરે છે તો શું એ સત્ય છે અને આપણા પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા હું આ છેડાને ફરી બદલું છું આપણને મિત્રો એ યાદ છે જ કે આ લાલ છેડો જે છે એ ધન ધ્રુવ છે હંમેશા પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાય છે અને આ ઋણ ધ્રુવ તરફ જાય છે એનો મતલબ એ થયો કે પ્રવાહ અત્યારે આ દિશામાં જાય છે એટલે કે ઉપરથી નીચેની તરફ જ્યારે ઉપરથી નીચેની તરફ પ્રવાહ જાય છે ત્યારે મેં કહ્યું હતું પેલી આકૃતિમાં આપણે ફરી એને જોઈ લઈએ હજુ કેમ કે એટલા માટે જોવાનું છે કે આગળ આના આધારે એક બીજો નિયમ છે મિત્રો કે અહીંયા આપણે જોઈએ તો આ જે છે એ કઈ દિશા બતાવે છે સમગળી પ્રવાહ ઉપરથી નીચે સેમ પ્રવૃત્તિમાં અત્યારે આપણે જોઈએ તો પ્રવાહ ઉપરથી નીચેની તરફ કોણાવર્તન આપણે જોઈ લઈશું તો મિત્રો કોણાવર્તન એ સમગઢી દિશામાં થાય છે આપણે જોઈ શકીએ છીએ અને આ નિયમ એ બીજું કંઈ નથી પરંતુ ફ્લેમિંગનો આ સોરી જમણા હાથના અંગૂઠાનો નિયમ છે તો આપણે અહીંયા એને મેં કહ્યું એ પ્રમાણે તો આની ઉપરથી એક તારણ આપણે કાઢી શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા હંમેશા એકબીજાને લંબ હોય છે જે આપણે જોયું કે જ્યારે અહીં આપણે જોઈએ તો આ વાહક તાર છે ધારો કે આ વાહક તાર છે વાહક તારની આગળ મેં જમણા હાથના અંગૂઠાનો નિયમ જો હું લગાડું તો આ દિશામાં જો વિદ્યુત પ્રવાહ જતો હોય તો એને બરાબર લંબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો આ નિયમની મદદથી આપણે આ આ જે પ્રવૃત્તિ છે એની ઉપરથી ત્રણ મહત્વના તારણો કાઢ્યા એક કે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધે એટલે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે બે વિદ્યુત પ્ર તારથી અંતર જો ઓછું હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર વધુ હોય છે એટલે કે અંતર ઉપર આધારિત છે ત્રીજી વાત પ્રવાહની દિશા વિદ્યુત પ્રવાહની દિશા જો ઉલટાવવામાં આવે તો ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય છે એ આપણે પ્રવૃત્તિ દ્વારા અને આકૃતિ દ્વારા બંને દ્વારા આપણે એને સમજ્યા છીએ આપણે આગળ જોઈએ નેક્સ્ટ તો જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ મિત્રો આ જ કહે છે આપણને કે જ્યારે કોઈ વિદ્યુત વાહક તાર માંથી વિદ્યુત પ્રવાહ અંગૂઠાની દિશામાં પસાર થતો હોય આપણને એ બતાવે છે આકૃતિમાં કે અંગૂઠાની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા છે જો પસાર થતો વિદ્યુત પ્રવાહ એ અંગૂઠાની દિશામાં પસાર થતો હોય તો વાહક તારની ફરતે મારા હાથ જમણા હાથની આંગળીઓ જો વીંટાડવામાં આવે તો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે તો કોઈપણ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર હોય એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી સરળતાથી આપણે જાણી શકીએ છીએ ચોક્કસપણે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો હશે કે હવે તમે કોઈપણ જગ્યાએ જો તમને એટલું ખબર પડે કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થતું હશે એ તમે ચોક્કસપણે હવે કહી શકશો એ સમજવા માટે માત્ર કોની જરૂર પડશે તો જમણા હાથના અંગૂઠાની જ જરૂર પડશે જો હું જમણા હાથના અંગૂઠાના નિયમને બરાબર યાદ રાખ્યો હશે બરાબર હું સમજ્યો હોઈશ તો કોઈ પણ જગ્યાએ મને એટલી ખબર હશે કે પ્રવાહ આ દિશામાં જાય છે અથવા તો આ દિશામાં જાય છે તો હું સરળતાથી જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરી આંગળીઓનો ઉપયોગ કરી એની ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર એ હું નક્કી કરી શકીશ તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે તો જમણા હાથના જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને એવી રીતે પકડો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે તો આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટળાય છે અને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે મિત્રો ચોક્કસપણે હું એવી આશા રાખું છું કે જમણા હાથના અંગૂઠાનો નિયમ એક સમજી ગયા છું તો કોઈ પણ જગ્યાએ જ્યારે પણ આપણને એટલી ખબર હોય કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ધનમાંથી ઋણ અથવા તો ઋણમાંથી ધન તરફ જાય છે તો આપણે ચોક્કસ કહી શકીશું કે ચુંબકીય ક્ષેત્ર એ સમગઢી દિશામાં હશે કે વિષમગડી દિશામાં હશે મિત્રો આગળ હવે આપણે નેક્સ્ટ જોઈએ કે વર્તુળાકાર લૂપમાંથી પ્રવાહ જો પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય અત્યારે આપણે જે જોયું એ માત્ર કયું જોયું તો વાહક સુરેખ વાહક તારમાંથી પસાર થતું વિદ્યુત વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય એ આપણે જોયું હવે આપણે એ જોવું છે કે વાહક તાર લૂપ હોય વાહક તારનું ગૂંચડું હોય અને ગૂંચડામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એની આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનું હોય એની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ કેવી હોય એ સમજવા માટે આપણે પહેલાં પીપીટી દ્વારા એને એક સમજવાનો પ્રયત્ન કરીએ પછી ફરી એની પણ એક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે સમજીશું તો આપણે જોઈએ અહીં આપણે પહેલાં એક સેટઅપને સમજવાનો પ્રયત્ન કરીએ કંઈ અહીં એક લાકડાનો બ્લોક છે લાકડાનું ટેબલ છે લાકડાના ટેબલ ઉપર માની લો કે અહીં એક હોલ પાડવામાં આવેલ છે અને એ હોલમાં વાહક તારનું ઘૂંચડું આ રીતે ગોઠવેલ છે કે અડધું વાહક તારનું ગોચડું ઉપરની તરફ રહે અને બીજું વાહક તારનું ઘૂંચડું નીચેની તરફ રહે અને હવે એને બેટરી દ્વારા જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આસપાસ એટલે કે વાહક તારની આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે તો અહીં આપણે આકૃતિમાં અહીં સમજી શકીએ છીએ કે આ જો અહીંયા હોય આ ધન ધ્રુવ છે આ ઋણ ધ્રુવ છે ધન ધ્રુવમાંથી પ્રવાહ વાહક તારમાંથી પસાર થઈ અને આ દિશામાં થઈ અને પાછો એ ઋણ ધ્રુવ તરફ આવે છે એનો મતલબ એ થયો કે અહીં આ જગ્યાએ વાહક તારની દિશા એ કઈ છે તો નીચેથી ઉપરની તરફ એટલે કે જો ટેબલની નીચે ગૂંચડું અડધું હોય અને અડધું ગૂંચડું ઉપરની તરફ હોય તો દિશા ટેબલની નીચેથી ઉપરની તરફ છે એ નીચેથી ઉપરની તરફ જ્યારે હોય ત્યારે અહીં આકૃતિ દ્વારા આપણે સમજીએ છીએ કે ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રની દિશા એ કઈ દિશા બતાવે છે તો સમગળી દિશા બતાવે છે એ જ રીતે અહીંયાથી પ્રવાહ પસાર થતો થતો આ ભાગમાં આવે ત્યારે શું થશે તો ટેબલના ઉપરના ભાગમાંથી ટેબલના નીચેના ભાગ તરફ પ્રવાહ જાય છે એટલે કે પ્રવાહની દિશા અહીં હતી એના કરતાં ઉલટાઈ જાય છે આપણે આગળ જોયું એ પ્રમાણે કે જો દિશા ઉલટાઈ જાય તો શું થાય તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જાય એટલે કે એ વિષમ ગળી દિશાની અંદર ગોઠવાય છે તો શું આ સત્ય છે ખરેખર આવું થતું હશે તો એ સમજવા માટે આપણે એક આકૃતિ દ્વારા અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે આપણે પહોંચીએ ત્યારે મોટા વર્તુળોના ચાપ લગભગ સુરેખ રેખા જેવા દેખાય છે જમણા હાથના નિયમનો ઉપયોગ દ્વારા આપણે સરળતાથી લૂપની અંદર ગૂજરાની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ કઈ દિશામાં છે એ આપણે સમજી શકીએ છીએ અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં આકૃતિની અંદર મિત્રો કે આ વર્તુળાકાર લૂપ છે આ વર્તુળાકાર લૂપની અંદર માની લો કે વિદ્યુત પ્રવાહની દિશા આ છે અહીં આપણને બતાવી છે કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે જ્યારે વિદ્યુત પ્રવાહ આ દિશામાંથી પસાર થતો હોય ત્યારે અત્યારે વિદ્યુત પ્રવાહની દિશા અહીં કઈ બતાવેલી છે તો ઉપરથી નીચેની તરફ અને આ બાજુ જ્યારે જશે ત્યારે એ દિશા ઉલટાઈ જશે અને કઈ જશે તો નીચેથી ઉપરની તરફ એટલે કે લૂપની અંદર ઉત્પન્ન થતું અહીં તમે જુઓ કે લૂપના કેન્દ્ર તરફ જઈએ છીએ તેમ લગભગ આ આકૃતિને ગજિયા ચુંબકની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર સાથે સરખાવીએ તો આપણને સમજાશે કે જે આ ગૂંચડું છે વાહક ગૂંચડું એ ગુચડાના કેન્દ્ર તરફ જેમ જેમ જઈએ છે તેમ વર્તુળના ચાપ મોટા થતા જાય છે અને બરાબર જ્યારે વચ્ચે જઈએ ત્યારે લગભગ એ સુરેખ પથ જેવું આપણને જોવા મળે છે એનથી થી એસ તરફની જે લાઇન છે એ લાઈન આપણે જોઈશું મિત્રો આ કરસર ફરતું રહેલું છે એ તરફ આપણે જોઈએ તો લગભગ સુરેખ વાહક તારમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ જેવું આપણને જોવા મળે પરંતુ જેમ જેમ એના કેન્દ્રથી દૂર જતા જઈએ છીએ એટલે કે લૂપ તરફ બહાર આવતા જઈએ છીએ ત્યારે અહીં વર્તુળાકાર માર્ગ ઉપર એના ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને બતાવેલી છે એ જ અહીં નીચે જઈએ તો પણ વર્તુળાકાર માર્ગ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા આપણને બતાવેલ છે તો આ વસ્તુને આપણે સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ એ પ્રવૃત્તિને આપણે અહીંયા સમજીશું અહીં આપણે જોઈએ મિત્રો કે વર્તુળાકાર લૂપ જે છે આ વર્તુળાકાર લૂપની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બેટ આ ધન ધ્રુવ આ બાજુના વાહકતાર સાથે જોડેલો છે અને આ વાહક તાર સાથે ઋણ ધ્રુવ જોડેલો છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીંયાથી આ ઋણ ધ્રુવ છે હવે લૂપમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ કઈ દિશામાં હશે તો આપણે આગળ જમણા હાથના અંગૂઠાનો નિયમ એ શીખી ગયા છે એ નિયમ ના ઉપયોગ કરીને આપણે સરળતાથી સમજી શકીશું કે અત્યારે વાહક તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ એટલે કે આ દિશામાં છે નીચેની તરફ લૂપમાં નીચેની તરફ છે નીચેની તરફ તો મારી આંગળીઓ આમ વીટળાશે એટલે કે આંગળીઓની દિશા એ કઈ દિશામાં થશે તો સમગળી દિશામાં તો સમગળી દિશામાં ગોઠવાશે આપણે જોઈ લઈએ પ્રવૃત્તિ દ્વારા તો આપણે જોઈ શકીએ કે એક આ નીકળતો ધ્રુવ એના ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ એટલે કે અહીં આપણે દર્શાવેલું છે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ક્યારે હવે આપણે જોઈએ કે જો ચુંબકકીય ક્ષેત્ર આ દિશામાં હોય મારી આંગળીઓ એ આ દિશામાં વીંટળાતી હોય તો ક્યારે વીંટળાઈ શકે તો જ્યારે વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નીચેની તરફ હોય મિત્રો ત્યારે આ દિશામાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે હોકળાયંત્ર છે એની નીડલ એ આ દિશામાં વીજળી છે જે ઘડિયાળની દિશામાં છે સમગઢી દિશામાં હવે આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીએ અને એના લૂપના બીજા છેડા ઉપર હોકા યંત્રને ગોઠવીએ અને એની દિશા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ઉત્તર થી બીજા દક્ષિણ ધ્રુવ તરફ એટલે કે આ દિશામાં આગળ જે હતું એ આ દિશા હતી અહીં આપણે જોઈએ તો આ દિશા છે હવે વિદ્યુત પ્રવાહની આ દિશા એટલે કે જો હું જમણા આંગળીઓનો ઉપયોગ કરું હવે તો આ દિશામાં ક્યારે વીઠળાય મારી આંગળીઓ તો જ્યારે મારે અંગૂઠો ઉપરની તરફ હોય એટલે કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહની દિશા હવે નીચેથી ઉપર તરફ છે આ છેડા ઉપર કઈ દિશામાં જાય છે તો ઉપરથી નીચેની તરફ ત્યારે આંગળીઓ સમઘડી દિશામાં છે હવે વાહક તારનો આ આ બાજુના છેડા ઉપર આપણે જોઈએ લૂપના તો પ્રવાહ ઉપરની તરફ આવશે પ્રવાહ ઉપરની તરફ આવે તો વિષમ ઘડી દિશા એ થઈ જાય અહીં બંનેની બંને છેડા ઉપર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે જે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી સમજી શકીએ છીએ એને ફરી આપણે એક ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણે જોઈશું હવે તો અહીં મારી જોડે આ વાહકતાનું એક લૂપ છે ગૂંચડું છે હમણે જો આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય નીચેની તરફ આ દિશામાં તો હું જમણા હાથનો અંગૂઠો આમ રાખું તો વાહક મારી આંગળીઓ આ દિશામાં વીંટળાશે હવે એ જ વસ્તુ જ્યારે આમ આવશે ત્યારે એ પ્રવાહ ઉપરની તરફ જશે ત્યારે મારી આંગળીઓ આ દિશામાં વીંટળાશે એનો મતલબ એ થયો કે લૂપના છેડા ઉપર જે વાહક તાર એટલે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ દરેક જગ્યાએ ઉલટી દિશામાં હોય છે કારણ કે કે અહીંયાથી વહેતો વિદ્યુત પ્રવાહ આમ નીચેથી ઉપર જાય ત્યારે અહીંયાથી આવતો વિદ્યુત પ્રવાહ ઉપરથી નીચેની તરફ જાય છે આમ પ્રત્યેક જગ્યાએ જો આપણે એનો અભ્યાસ કરીએ તો અહીં પણ અંગૂઠાનો જમણા હાથના અંગૂઠાનો નિયમ હું લગાડી અને નક્કી કરી શકું છું કે માની લો કે એની પ્રવાહ આમ હોય તો આ મારી આંગળીઓ આ દિશામાં વીંટળાશે અહીં વહેતો વિદ્યુત પ્રવાહ આમ છે તો આ દિશામાં વીંટળાશે પ્રત્યેક જગ્યાએ લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની દિશા હું જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી એ હું સરળતાથી જાણી શકું છું એટલે લૂપમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે તો આપણે પીપીટી દ્વારા મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણે જોયું એ પ્રમાણે ફરીથી આ આકૃતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આકૃતિમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એ જ વસ્તુ આપણે ફરી એને જોઈ લઈએ કે વિદ્યુત પ્રવાહ નીચેથી ઉપરની તરફ અને આ આ દિશામાં જાય તો નીચેથી ઉપરની તરફ અને આ દિશામાં આવે તો ઉપરથી નીચેની તરફ જ્યારે વહેતો હોય ત્યારે જમણા હાથના અંગૂઠાને નિયમની મદદથી હું સરળતાથી ઉત્પન્ન થતાં ચુંબકીય સતનની દિશા સમજી શકું છું જાણી શકું છું પરંતુ જેમ જેમ આપણે નજીક જતા જઈશું લૂપની અંદરના કેન્દ્ર તરફ જઈએ છે તેમ બધી જ દિશાઓ એક જ તરફ એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ જાય છે જે ગજિયાત ચુંબકની અંદર આપણે જોયું હતું તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે આપેલ બિંદુ પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે તેથી જો વર્તુળાકાર રૂપને એન આટાઓ હોય આ એક જ તારની વાત છે જો એન આંટાઓ હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એન ગણું હોય છે એટલે કે જો આંટાની સંખ્યા જેમ જેમ વધશે એમ ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ ખૂબ જ વધારે ચુંબકીય ક્ષેત્ર પણ ખૂબ જ વધારે ઉત્પન્ન થશે કારણ કે દરેક આટામાં વિદ્યુત પ્રવાહની દિશા એ કેવી છે સમાન છે પ્રત્યેક જગ્યાએ વિદ્યુત પ્રવાહની દિશા સમાન છે અને ત્યાં શું થશે તો આટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોવાના કારણે આટા વડે ઉદભવતા ક્ષેત્રોનો સરવાળો થશે અને એટલા માટે ઘણો મોટા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર નું પ્રમાણ એટલે ચુંબકીય ક્ષેત્ર વધારવું હોય તો આ જે કોઈલ છે આ કોઈલની અંદર મિત્રો અહીં આપણે જોઈશું મારા હાથમાં રહેલી કોઈલ એમાં આંટાની સંખ્યા ઉપર આધાર રાખે છે જો પચાસ આટા હોય એની સાપેક્ષે સો આટાવાળું ચું ગૂંચડું હોય તો સો આટાવાળા ગૂંચડામાં ચુંબકીય ક્ષેત્ર વધુ ઉત્પન્ન થાય છે એના કરતાં વધારે આટાવાળું જો બસો આટાવાળું લેવામાં આવે તો એના કરતાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જો સો આટામાં ઉત્પન્ન થતું ચું ચુંબકીય ક્ષેત્ર એ એક હોય તો બસો આટામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ડબલ થઈ જશે એના એનાથી એન ગણું એટલે કે સો આટા બીજા ઉમેરાઈ જશે ત્યારે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ એના કરતાં એન ગણું થઈ જશે આટાની સંખ્યાના પ્રમાણમાં વધી જશે જેમ જેમ આટાની સંખ્યા વધતી જશે એમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળતા પણ વધુને વધુ ઉત્પન્ન થાય છે આમ વર્તુળાકાર લૂપમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ આપણે એને પ્રવૃત્તિ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કર્યો પીપીટીમાં આપણે આગળ જોઈએ તો સોલેનોઇડ પણ એક આ જ પ્રકારનું એક બનાવેલ વસ્તુ છે એ એક પ્રકારનો ગજ્યો ચુંબક છે પરંતુ તેના તા તા એ તેના ઉપર વીંટાળેલા તાંબાના તાર ઉપર એક વીંટાડેલા નળાકાર ઉપર વીંટાડેલા આટા છે જે આપણે અહીંયા જોઈએ કે સોલેનોઇડ કેવી રીતે બનાવવામાં આવે છે તો મિત્રો અહીં જોઈએ મારા હાથની અંદર આ એક લોખંડની ખીલી છે લોખંડની ખીલીની ઉપર ખૂબ જ નજીક નજીક આ આટા વીંટાડવામાં આવે છે અને એની મદદથી સોલેનોઇડ બનાવવામાં આવે છે આ જે સોલેનોઇડ છે એની અંદર પણ જોઈએ તો એકચ્યુઅલી એ શું થશે તો સીધો વાહક તાર નથી પરંતુ આંટાવાળો વાહક તાર છે એટલે કે એક પ્રકારનો લૂપ છે તો સોલેનોઇડની અંદર પણ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો એ આપણે જો જોઈએ તો પીપીટીમાં આપણને એ બતાવ્યું છે કે સોલેનોઇડ આ રીતે બનાવવામાં આવે છે અહીંયા ખૂબ જ નજીક નજીક આ તો આપણને ખાલી ડેમોન્સ્ટ્રેશન માટે આકૃતિમાં બતાવેલું છે આટલા આટલા દૂર હોતા નથી ખૂબ જ નજીક સાથે હોય છે છે અને બનાવવામાં આવે તો સોલેનોઇડમાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર પણ જોઈએ તો ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર સાથે મળતું આવે છે કારણ કે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં આપણે જોયું હતું કે અહીંયા અંદરની તરફ દક્ષિણથી ઉપ ઉત્તરની દિશામાં હોય છે અને બહાર એ વર્તુળાકાર માર્ગે એમ જેમ જેમ એ બહાર નીકળશે એમ વર્તુળાકાર માર્ગે ગોઠવાય છે અને ઉત્તરથી દક્ષિણ દિશામાં વહન પામે છે એ જ રીતે અહીં સોલેનોઇડની અંદર પણ આપણે જોઈએ તો સોલેનોઇડમાં આ રીતનું ગૂંચડું હોય વચ્ચેથી સોલેનોઇડના સેન્ટરમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ હંમેશા દક્ષિણથી ઉત્તર દિશામાં હોય જે ગજિયા ચુંબક સાથે આપણે સરખામણી અહીંયા સારી રીતે કરી શકીએ છીએ એટલે બંને આકૃતિમાં આપણે જોઈશું તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે સોલેનોઇડની અંદર પણ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તો ગજિયા ચુંબક જેવું જ હોય છે પરંતુ ફરક એટલો છે કે એની અંદર આટાની સંખ્યા વધારે હોય છે અને એટલે સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ પ્રબળ હોય છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર પણ બહાર નીકળતી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્રાઓ ક્ષેત્ર રેખાઓ પણ ઉત્તરથી દક્ષિણ દિશામાં આપણને જોવા મળે છે તો આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર આપણે અહીં જોઈ શકીએ છીએ કે જો પ્રવાહની દિશા આમ હોય એટલે કે આ દિશામાં જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર એ દક્ષિણથી ઉત્તર દિશા અને પાછું બહાર નીકળતું ચુંબકીય ક્ષેત્ર એ ઉત્તરથી દક્ષિણ દિશામાં આપણને જોવા મળે છે તો ગજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ સાથે સોલેનોઇડમાં ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ લગભગ એક સમાન મળે છે વાસ્તવમાં સોલેનોઇડનો એક છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે અને સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે તો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું તો અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ઇલેક્ટ્રોમેગ્નેટ એ આપણે અહીંયા એક ડેમોન્સ્ટ્રેશન દ્વારા પણ એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટ મેગ્નેટ કોને કહેવામાં આવે છે તો આ એક સિમ્પલ સોલિનોઇડ બનાવેલો છે હવે એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે હવે અહીં જોઈએ તો સોલિનોઇડની રચનામાં બીજું વિશેષ કશું છે ને આ લોખંડનો એક ટૂંક લોખંડનો કિલ્લો છે એની ઉપર તાંબાના વાહક તાર વીટાડેલા છે હવે ઇલેક્ટ્રો મેગ્નેટ કેમ કહેવામાં આવે છે તો જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે શું થાય છે તો ચુંબકીય અસર થાય છે ચુંબક એનો મતલબ મેગ્નેટ ઉત્પન્ન થાય છે હવે હું અહીં વિદ્યુત પ્રવાહ પસાર કરું છું તો અહીં વિદ્યુત પ્રવાહ આપણે જોઈએ તો અહીં નીચે મૂકેલી આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ લોખંડની સેફ્ટી પિન છે એ આને ચોંટી જાય છે હવે હું આને બંધ કરી દઉં છું પ્રવાહ આપવાનું તો એ પડી જશે એનો મતલબ આની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ક્ષણિક હોય છે પરંતુ પ્રબળ હોય છે એટલું પ્રબળ હોય છે કે એ કોઈ પણ વસ્તુને આ રીતે ચોંટાડી શકે છે અહીં આપણે જોઈ શકીએ છીએ હવે હું આને જો છોડી દઈશ પ્રવાહ બંધ કરી દઈશ તો આની અંદર ઉત્પન્ન થયેલું જે ચુંબ ચુંબકીય ક્ષેત્ર છે એ થોડોક સમય માટે મેગ્નેટિઝમનું કામ કરશે અને મેગ્નેટાઇઝ કર્યું કહેવાય આપણે અત્યારે જે હું પ્રવાહ આપું છું ત્યારે એ અંદર એ મેગ્નેટાઇઝ થાય છે એટલે ટેમ્પરરી મેગ્નેટ બને છે અને એ મેગ્નેટ એને પકડી રાખે છે ફરી આપણે જોઈએ તો એને ફરી એણે પકડી રાખ્યું એ આપણે જોઈ શકીએ છીએ આ સોય હવે હું એને છોડી દઈશ વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈશ તો સોય સેફ્ટી પિન એ નીચે પડી જાય આ ઇલેક્ટ્રોમેગ્નેટ એક ક્ષણિક મેગ્નેટ ઉત્પન્ન કરે છે પરંતુ આટાની સંખ્યા ખૂબ જ વધારે હોવાના કારણે એ પ્રબળ ચુંબક જેવું કામ કરે છે પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે ચુંબક તરીકે વર્તે છે બાકી એ નોર્મલ સોલેનોઇડ થઈ જાય છે એને વિદ્યુત પ્રવાહ જો આપવામાં ના આવે તો એનું ચુંબકત્વ એ ગુમાવે છે તો એને ઇલેક્ટ્રો કહેવામાં આવે છે તો આમ ઇલેક્ટ્રોમેગ્નેટ વિશે આપણે જોયું ઇલેક્ટ્રોમેગ્નેટ કેવી રીતે બનાવવામાં આવે છે સોલેરનો ઓઇડમાંથી કેવી રીતે વિદ્યુત પસાર કરીએ તો એ મેગ્નેટાઇઝ કરવામાં આવે છે એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે આપણે એને પીપીટી દ્વારા અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આકૃતિમાં આપણને બતાવેલું છે ઇલેક્ટ્રોમેગ્નેટ તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદભવતા ચુંબકીય ક્ષેત્રનો નરમ લોખંડ જેવા ચુંબકીય પદાર્થની ગૂંચળાની અંદર રાખી મેગ્નેટાઇઝ કરતાં અસ્થાયીપણે લોખંડ ચુંબક તરીકે વર્તે છે જેને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે હું આશા રાખું કે તમને આ પ્રવૃત્તિઓ દ્વારા જે પણ મુદ્દા હું સમજાવું છું એ સરળતાથી સમજાતા હશે અને એના કોઈ પણ પ્રકારની પ્રશ્નો હશે તો તમને નિરાકરણ મળતું હશે આભાર નિષ્ફળતા આવશે જ પણ એ નિષ્ફળતા મને સફળતા તરફ તો જ લઈ જશે જો હું મારી આત્મશક્તિને જાગ્રત કરીશ ન આત્માનમ અવસાદે ક્યારેય પોતાની જાતને નીચી ન ગણો ક્યારેય પોતાની જાતને હલકી ન ગણો ક્યારેય પોતાની જાતને અસમર્થ ન ગણો ભગવાને ન મપાય એટલું સામર્થ્ય મારામાં મૂક્યું છે ભલે નિષ્ફળતા આવે પણ ઊભો થઈને કે ઊભી થઈને ધ્યેય પ્રાપ્ત કરી છે ટકા આવવા કે ના આવવા સારું એડમિશન મળવું કે ન મળવું એ જીવનનો એક પડાવ માત્ર છે જિંદગીમાં ઘણું બધું કરવાનું છે તમારામાં જે શક્તિ છે એનો વિનિયોગ કરો બહાર લાવો મને ખાતરી છે જરૂર તમે સફળતા પ્રાપ્ત કરશો અને સફળ એ હસમુખા પ્રસન્ન નિરાંતવાળા નિર્ભય યુવાનનું લક્ષણ છે એવા યુવાન બનો એવી જ શુભકામના સાથે એવી જ હિંમત જેને કહે ફાયર ઇન ધ વેલી એવી ખુમારી સાથે આપ સૌ આપનું જીવન જીવો એ જ શક્તિ ભગવાન તમને આપે એ જ પ્રાર્થના સાથે ઓમ તત્સ